ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. પંડિત રામ સમાચાર્ય ના ઋષિ ચિંતન ના સાનિધ્ય ના કેટલાક ક્રાંતિકારી વિચારો આપણે સમક્ષ રજૂ કરી રહ્યો છું. પૂર્ણ શાંતિ થી પ્રાપ્તિ, પૂર્ણ શાંતિ ની પ્રાપ્તિ. જે ક્ષણે આપણે ભગવાનની તથા આપણી એકતાનો અનુભવ કરીએ છીએ તે ક્ષણે આપણા હૃદયમાં શાંતિનું ઝરણું વહેવા લાગે છે. પોતાને સદા સુંદર, સ્વચ્છ, પવિત્ર તથા આધ્યાત્મિક વિચારોથી ઓતપ્રોત રાખવા તે જ વાસ્તવમાં શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. હું આત્મા છું, ભગવાનનો અંશ છું, એ સત્યને હંમેશા પોતાના હૃદયપટ ઉપર અંકિત કરવું તથા એ જ વિચારોમાં રહેવું તે શાંતિનું મૂળ તત્વ છે. એ કેટલું કરુણાજનક તથા આશ્ચર્યકારક છે કે આ સંસારમાં આપણે હજારો દુઃખી તથા ચિંતિત લોકોને શાંતિ મેળવવા માટે આમ તેમ ભટકતા જો હોઈએ છીએ, પરંતુ એમને શાંતિના દર્શન થતા નથી. આ રીતે તેઓ વર્ષો સુધી પ્રયત્ન કરતા રહે છે, છતાં તેઓ શાંતિ મેળવી શકે નહીં, કારણ કે તેઓ જ્યાં શાંતિ શોધે છે ત્યાં તેનો સર્વથા અભાવ છે. તે ભોળા મનુષ્યનો બાહ્ય પદાર્થ તરફ તૃષ્ણાભરી નજર જોઈએ રહે છે. જ્યાં શાંતિનું ઝરણું તો ખરેખર પોતાની અંદર વહેતો હોય છે, કસ્તુરી હરણની નાભીમાં હોય છે, પરંતુ હરણ અજ્ઞાનના કારણે એને બીજે શોધતું ફરે છે. પોતાની અંદર જોવાથી જ શાંતિ મળે છે. પૂર્ણ શાંતિ મેળવવા માટે પોતાના મન ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. આપણે ઇન્દ્રિયોના દાસ નહીં, પરંતુ એમના સ્વામી બનવું જોઈએ. અખંડ જ્યોતિ, માર્ચ 1947, પેજ નંબર 2, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર.